હેલો બધાય, કેમ છો? હું છું તમારો કેનેડાનો ગુજરાતી ફ્રેન્ડ મલે, અને આ છે આપણી કેનેડાની લાઈફ. આજે છે સન્ડે, ટેમ્પરેચર છે -8 ડિગ્રી. હું જો અત્યારે ગૂગલ મેપ્સ ખોલું ને અને લોકેશન જોઉં ને, મારું કરંટ લોકેશન, તો આવું બતાવશે જે તમને હું સ્ક્રીન ઉપર બતાવું છું. અત્યારે હું અત્યારે એકચ્યુઅલમાં એક નાનકડું તળાવ છે. મિત્રો માફ કરી દેજો, આ તળાવ નહીં પણ એક નદી છે, રૂજ રિવર છે. ઈ તળાવની વચ્ચો વચ પાણી હોય ને, જ્યાં અહીંયા અત્યારે કદાચ થોડુંક ઊંડું પાણી હશે કારણ કે હું એકદમ વચ્ચે ઊભો છું, પણ ઈ તળાવની વચ્ચો વચ ઊભો છું અત્યારે, અને આખે આખું તળાવ જામી ગયું છે, ફ્રોઝન થઈ ગયું છે, જે તમને આમ દૂર દૂર સુધી દેખાય છે ને. બધા લોકો અહીંયા રમે છે, અમુક લોકો આઈસ હોકી રમે છે, અને બધું જે કરે છે ને એક્ટિવિટી, એ આખું લેક ઉપર છે. અને આટલો જ નહીં, હજી મારી પાછળ અહીંયાથી આમ પણ જવાય છે, એટલે લેક હજી આગળ મોટો છે. અને આગળ એક ડેમ પણ છે, એટલે એમ જોવા જઈએ ને તો આ લેક નો કહેવાય, કારણ કે ડેમ હોય એટલે નદી જેવું કંઈક હશે. આઈ અઝ્યુમ, મારે ગૂગલ મેપમાં જોવું પડશે, કારણ કે જ્યારે અમે આવ્યા ને ત્યારે પ્લાનિંગ કરીને નહોતા આવ્યા, એમને રસ્તામાં આવ્યું હતું ને ખાલી બોર્ડ મારેલો હતો કે અહીંયા પાર્ક છે, એટલે મેં કીધું ચાલો જોતા આવીએ ફટાફટ, કારણ કે ગઈકાલે અમે ઓલું સ્લેડિંગ કર્યું, વિડીયો બનાવ્યો, અપલોડ કર્યો, બહુ મજા આવી, એટલે મેં કીધું આજે પાછું એક બીજી જગ્યાએ જઈએ, કારણ કે વિન્ટરમાં જે કેનેડાની બ્યુટી છે ને યાદ છે. બધી જગ્યાએ તમે આવા નેચરલ રિઝર્વોયર્સ છે અહીંયા બહુ બધા પાણીના, જે જામી ગયા હોય છે, તો અહીંયા તમે જઈને એક્સપ્લોર કરી શકો છો નવી નવી જગ્યા. અને અહીંયા છે ને સૌથી ખાસ વાત તમને કહું, એટલી શાંતિ છે ને. હું ત્યાં અમદાવાદ હતો ને તો પ્રહલાદ ગાર્ડનમાં જતો હતો, ખાસ કરીને ત્યાં પ્રહલાદ ગાર્ડનમાં મારું 5-6 જણાનું ગ્રુપ હતું. ત્યાં ઓલા મૌલેશભાઈ હતા અને રજનીભાઈ હતા, ની બધા જોડે હું છે ને પ્રહલાદ ગાર્ડનમાં બેઠા બેઠા કપાલભાતી કરતા હતા ઘણી વખત, એવી રીતે પ્રાણાયામ કરતા હતા, અનુલોમ વિલોમ કરતા હતા, ઓલું ભસ્ત્રિકા ને એવું બધું કરતા હતા. પહેલાં જોગિંગ કરીએ અને પછી છે ને શાંતિથી બેઠા બેઠા ઓલી લોન હોય ને ત્યાં બેઠા બેઠા પ્રાણાયામ કરતા હતા. તો એવા પ્રાણાયામ જો અહીંયા આવીને કર્યા હોય ને, ખાસ કરીને જો આવી રીતે આ લાકડાનું જે વચ્ચે ઝાડ પડ્યું છે ને એની ઉપર બેઠા બેઠા તમે 10 મિનિટ આઈસ ક્લોઝ કરીને આમ સૂર્યની સામે, આઈસ ક્લોઝ કરીને, એમને ન બેસતા, આઈસ ક્લોઝ કરીને જો આમ તડકા સામે બેઠા હોય ને અને આમ શાંતિથી ડીપ બ્રીથ ઇન ડીપ બ્રીથ આઉટ કરો ને, તો એટલી મજા આવે ને કે ના પૂછો વાત. તમારા આમ મગજમાંથી ને મનમાંથી ને આમ જેટલી આમ નેગેટિવ વાઇબ્સ આવતી હોય ને, જેટલી આમ તમને નેગેટિવ ફિલિંગ આવતી હોય ને, બધી એક ઝાટકે નીકળી જાય ને. આવું કરો ને ત્યારે તમને એકચ્યુઅલ ખબર પડે કે આ જે સૂર્ય ભગવાનની જે તાકાત છે ને, એનું જે આ બ્રાઇટનેસ છે ને, એનો જે પ્રકાશ છે ને, એ પ્રકાશમાં જ ખાલી કેટલી બધી તાકાત છે. બીજું કાંઈ ડિટેલમાં તમે વિચારો કે ના વિચારો, ખાલી ઘરની બહાર નીકળો ને, ખાસ કરીને કોરોનાને લીધે બધા બહુ ઘરમાં ને ઘરમાં કંટાળી ગયા હતા, એટલે આવી રીતે ક્યાંક નેચર માણવા માટે નીકળો ને તમે ઓલા કોન્ક્રીટના જંગલમાંથી બહાર, તો બહુ મજા આવી જાય અને તમારું બોડી છે ને આખું રિચાર્જ થઈ જાય. કાયદેસરનું તમારા મગજમાંથી આમ સ્પેશિયલ કંઈક હોર્મોન્સ, કેમિકલ કંઈક અંદર જરતા હોય ને, એ ટાઈપની તમને ફિલિંગ આવે, અને આઈ એમ શ્યોર કે એની તમારી હેલ્થ ઉપર ઘણી બધી અસર થતી જ હશે. અને જો અત્યારે હું આ ઝાડ પાસે આવ્યો છું ને, તમને બતાવું નજીકથી, આ જે છે ને ત્યાં તમને કદાચ દેખાતું હશે, અંદર જો દેખાડો, આપણે ઓલો બરફ જામી જાય ને એની અંદર દેખાય ને, એવી રીતે જો ઊંડે ઊંડે સુધી દેખાય છે. ક્લોઝ અપ લેવા દો મને, દેખાણ જો. એટલે આ એકચ્યુઅલમાં છે ને અહીંયા પાણી છે, પણ ઉપર આવી રીતે સ્નો પડ્યો હોય ને એને લીધે દેખાતું નથી. અમુક અમુક જગ્યાએ લોકો જો એમ, જેમ કે અહીંયા એ પાણી ક્લીન કરીને, અરે સોરી, ઉપરથી જે સ્નો હોય ને એ સ્નો ક્લીન કરીને એની ઉપર જે સરફેસ બની જાય ને મસ્ત ફ્લેટ સરફેસ, તો ત્યાં આઈસ સ્કેટિંગના જે ઓલા સ્કેટ્સ પહેરીને આઈસ હોકી રમી શકાય. જો અહીંયા રમે છે આખું ફેમિલી એક છે, આમ ચાલીને જ્યાં સુધી નજર પડે ને ત્યાં સુધી લેક દેખાય છે, અને આમ દૂર આગળ છે જ સ્લોપ જેવું છે, એટલે હું ત્યાં જાઉં છું. બીજી ખાસ વસ્તુ જોવા જેવી એ છે, અત્યારે આ સાઈડ તડકો છે અહીંયા ઉપર, અને અહીંયા મારી પાછળ દેખાય છે તમને, 4K વિડીયો છે એટલે કદાચ દેખાતું હોય, ન હોય ને તો હું તમને ઝૂમ કરીને બતાવીશ. અહીંયા આગળ ચાંદામામાં દેખાય છે, એટલે બે એક જ ટાઈમે દેખાય છે, આ બાજુ સૂર્યનારાયણ અને આ બાજુ ચાંદામામા. એક રીતે જોવા જઈએ ને તો થોડુંક અજીબ લાગે અને એક રીતે મજા આવે.
કે બે એક સાથે દેખાય છે અને બે ઓલમોસ્ટ નજીક નજીક છે. એવું નથી કે સાવ ઓપોઝિટ ડિરેક્શનમાં છે. એનું રીઝન એ છે કદાચ કે કેનેડા પોતે છે ને એકદમ નોર્થમાં છે અને સન છે ને એ મારા ખ્યાલથી ઇક્વેટર ઉપર જ ફરે છે. એટલે હું હવે ચાલતો ચાલતો આગળ જાઉં છું. ઓલી સાઈડ લેક જોઈએ ને એટલે મને કાંકરિયા યાદ આવે કે આપણે અમદાવાદમાં જો આટલી ઠંડી પડે તો કાંકરિયા કેવો જામી જાય. અહીંયા સારું મારી પાછળ ખબર નહીં અહીંયા બે લાકડાના બે આમ ઝાડ કોકે કાપી નાખ્યું હોય ને એ ટાઈપના બે લાકડા હતા. પણ મને એ વિચાર આવે છે કે અહીંયા જ્યારે સમર હોય અને ફૂલ પાણી હોય તો અહીંયા શું હશે, શું લાગે તમને? એકચ્યુઅલમાં કંઈ ઝાડ હશે નીચે પાણીની અંદર જમીનમાં તળિયા સુધી કનેક્ટેડ હશે કે બીજું કંઈક હશે? તમને જે લાગતું હોય ને નીચે કમેન્ટમાં નાખી દેજો. એકચ્યુઅલમાં તો છે ને આટલા સ્નોમાં ચાલવા માટે સ્નો શૂઝ પહેરીને આવવું જોઈએ, પણ અહીંયા આવવાનો આવો પ્લાન નહોતો અને ખબર નહોતી. આ ફર્સ્ટ ટાઈમ હું અહીંયા આવ્યો છું. આની પહેલાંના એકે વિન્ટરમાં અમે અહીંયા આવ્યા નહોતા. એટલે હું છે ને એમને નોર્મલ આવી રીતે જો સ્પોર્ટ શૂઝ પહેરીને આવી ગયો હતો, પણ હવે મેં કીધું અહીંયા આવ્યા જ છીએ તો ભલે થોડોક સ્નો અંદર ગરી જતો, કારણ કે શૂઝ માટે થઈને પછી આટલી સારી મજા લેવા મળતી હોય થોડી જ આવવા દેવાય, બરાબર ને? મારી આ બાજુ છે ને અહીંયા બધે જંગલ જેવું છે. પાછળ જો દેખાણો અહીંયા અહીંયા આખું પાછળ ઝાડી જેવું છે અને કદાચ આની પાછળ છે ને એક નાનકડી ટ્રેલ જેવું છે, કારણ કે મેં જોયા હતા ચાર પાંચ જણા અહીંયા સ્પેશિયલ ગાડીમાં આવે, સાયકલ લઈને આવે, ઓલી જાડા જાડા વ્હીલવાળી હોય ને, અને સાયકલ લઈને બધા ગિયર પહેરીને આવે અને સ્પેશિયલ સાયકલિંગના ગિયર અલગ હોય. ગિયર એટલે એના બધા હથિયાર, કપડાને બપડાને એનું હેલ્મેટ ને એનું જેકેટ ને એના હાથે બાંધવાનું બધું હોય, અને ગિયર કે બધી વસ્તુના એ બધી જ વસ્તુના જુદા જુદા ગિયર હોય છે. એટલે બધું પહેરીને આવે ગાડીમાંથી, ગાડી પાર્ક કરે સામે અને પછી સાયકલ લઈને આખી ટ્રેલમાં નીકળી પડે. ઘણી બધી ટ્રેલ તો 10-15 કિલોમીટર જેટલી હોય છે, એનાથી પણ વધારે હશે અમુક તો. એટલે આખું ફેમિલી સાયકલિંગ કરવા જાય અને 3-4 કલાક સાયકલિંગ કરે, પાછા અહીંયા આવે ગાડી પાસે, નાસ્તો બાસ્તો લઈને આવ્યો હોય, ભેગા બધા જમે, ગાડીમાં સાયકલ ચડાવે, ઘરે જઈને અર્લી ડિનર કરીને સૂઈ જાય. મારા સિવાય અહીંયા કોઈ બોલબોલ કરતું નથી. સૌથી વધારે નોઈસ પોલ્યુશન હું જ કરું છું. આ બધી તમારા હાટું થઈને કરું છું, એટલે આખો વિડીયો જોજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જે લોકો અહીંયા કેનેડામાં રહીએ છે ને આપણા ગુજરાતીઓ, એ બધા જો આ નજીકના એરિયામાં રહેતા હોય અને લોકડાઉનમાં ન હોય તો અહીંયા આવજો. જગ્યાનું નામ ને આ તેને બધું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. ઘરમાં ને ઘરમાં બેઠા બેઠા નેટફ્લિક્સની સિરીઝો ન જોતા કેટલું બધું બોલી નાખ્યું, કારણ કે લોગિંગ કરતાં કરતાં જો હું ક્યાંય બોલું નહીં ને તો લોકોને કંટાળો આવે, કંટાળો આવે તો પછી સ્કીપ કરી દે. આખો વિડીયો એક જ ટેકમાં લેવાની ટ્રાય કરું છું. લેટ સી કેવો આવે છે. મિત્રો, આ હતો આજનો આખા ફ્રોઝન લેક ઉપર ચાલવાનો વિડીયો. આઈ હોપ કે તમને મજા આવી હશે, જાણવા મળી હશે બે વસ્તુ અને કેવી છે આ કેનેડાની લાઈફમાં વિન્ટરમાં બધી જુદી જુદી એક્ટિવિટીઝ એના વિશેનો. હવે છે ને આ કેમેરો હું ખીચામાં જ રાખું છું, એટલે જ્યારે જ્યારે આવું કંઈક
તમારી સાથે શેર કરવાનું મળે ને, દેખાય ને, એટલે ફટાક દઈને શૂટ કરી લઉં. તો નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બધાને આવજો. ઓકે, વિડીયો પૂરો કરી દેવાનો હતો ને ત્યારે પાછી બે નવી વસ્તુ જોવા મળી, એટલે મેં કીધું ચલો તમને બતાવી દઉં ફટાફટ, જાજો ટાઈમ નહીં લઉં. આ જે નીચે છે ને દેખણ, આ જે પગલા છે ને, આ જે સ્ટેપ્સ છે ને, ફૂટ સ્ટેપ્સ દેખાય છે, એ માણસના નથી, કોક જનાવરના છે. હવે આવી રીતે બે હોય ને, એ કૂતરાના તો હોય નહીં, કારણ કે કૂતરાના તો આવું પંજા જેવું હોય. એટલે મારા ખ્યાલથી અહીંયાથી છે ને રાત્રે કે એવી રીતે ઓલા ડિયર જેવા હોય ને, હરણ કે એ કંઈક ગયું હશે એવું લાગે છે. અહીંયા કેનેડામાં ઓલા મૂઝ ફેમસ છે, પણ આઈ ડોન્ટ થિંક કે આવા એરિયામાંથી મૂઝ આવે. એ જનરલી બધા નોર્થમાં ને જંગલમાં હોય છે, જ્યારે આ તો છે ને આખો રેસિડેન્શિયલ એરિયામાં છે. આ કયું હોઈ શકે આ પ્રાણી, જો તમને ખબર હોય તો નીચે કમેન્ટમાં નાખજો, કારણ કે ઘણા બધા લોકો એક્સપિરિયન્સ્ડ છે. મને તો આ બધું આ બાબતમાં કંઈ બહુ જ્ઞાન નથી, તો જેને ખબર હોય એ નીચે કમેન્ટમાં નાખજો કે આ ટાઈપના પગ કોના હોઈ શકે. હું ફરીથી તમને બતાવી દઉં એક વખત, એટલે જોઈ લેજો, એવું હોય તો પોઝ કરી દેજો. આ હતી એક વાત. વાત નંબર ટુ જે યાદ આવી હતી ને કહેવાની ભૂલાઈ ગઈ હતી તમને, કે ખાસ કરીને જ્યારે તમે આવી રીતે સ્નો કવર્ડ જગ્યા ઉપર જતા હોય ને ત્યારે સનગ્લાસીસ પહેરવાનું ભૂલતા નહીં, કારણ કે આ સ્નોની જે સરફેસ છે ને એટલી વ્હાઇટ હોય ને, એટલી બ્રાઇટ હોય ને, કે આ જે સનના રેઝ હોય છે ને, ઘણી વખત યુવી રેઝ એ રિફ્લેક્ટ થઈને સીધા આંખમાં આવે છે. પ્લસ બીજા બધા રેઝ એ હશે, ખાલી યુવી રેઝ નહીં, પણ એનો પ્રકાશ જ એટલો બ્રાઇટ હોય છે કે એ બ્રાઇટ પ્રકાશ સીધો આંખમાં જાય ને તો નુકસાન કરી શકે. હું છે ને હવે આમાં જે ગોપ્રોનો જે હાઇપરલેપ્સ છે ને એ ટ્રાય કરવાનો છું. આ એક જ વખત થશે, એક જ શોટ વાગશે,